કેમ છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 ગણિત સબ્જેક્ટ માં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિદ્યાર્થી મિત્રો ગયા એક લેક્ચર માં સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 1 ની વાત કરી હતી એના આગળના દાખલા હતા સ્વાધ્યાય 4.1 માં દાખલા નંબર 5 બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે જોઈ છે કે ચલ અલગ કરવાના પગલા કરો અને પછી ઉકેલ શોધો પણ એમ રીઅલ માં એનો શું થાય છે મીનિંગ સમીકરણનો ઉકેલ મેળવો એ રીતે સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 1 દાખલા નંબર 2 દાખલા નંબર 3 ત્રણેય દાખલામાં એક જ રકમ કીધી છે કે ચલને અલગ કરવાના પગલા કહો અને પછી ઉકેલ શોધો તો વિદ્યાર્થી મિત્રો ખબર છે આપણે કે બરાબર કે આ પદ માઈનસ છે સામે જાય તો પ્લસ થાય પ્લસ છે સામે જાય તો માઈનસ થાય ગુણાકારમાં સામે જાય તો ભાગાકાર ભાગાકારમાં સામે જાય તો ગુણાકાર બરાબર છે એવી રીતના અહીંયા ટોટલ 4 દાખલાનું સમીકરણ મેળવવાનું છે ચારે 4 દાખલા રીત અલગ અલગ છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો એમાં બે દાખલા તમારે જાતે કરવાના છે બે દાખલા હું ભણાવું છું બરાબર છે એમાં વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરનો દાખલો છે તે જોવી આન્સર 1 શું કીધું છે 3n-2 બરાબર 46 આપણે સમીકરણની ગોઠવણી જેવી રીતે આગળના દાખલાઓમાં કરી છે તેવી રીતે જ આ દાખલાઓમાં પણ સમીકરણની ગોઠવણી સેમ ટુ સેમ જ કરવાની રહેશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો સમીકરણનો ઉકેલ મેળવવા માટે 3n-2 બરાબર 46 કેટલા છે વિદ્યાર્થી મિત્રો 46 તો 2 કેવા છે માઈનસ સામે જાય તો શું થઈ જાય પ્લસ તો 3n બરાબર 46 પ્લસ 2 તેથી 3n બરાબર 46 ને 2 કેટલા થાય 48 હવે 3 ગુણાકારમાં છે સામેની બાજુ જે તો શું થઈ જાય ભાગાકારમાં તો n બરાબર 48 છેદમાં કેટલા આવે 3 તેથી શું થાય 16 કરી 48 તેથી n બરાબર કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 16 જવાબ આવશે આ સમીકરણનો શું મળે છે ઉકેલ મળે છે કેટલો મળે છે 16 આવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો દાખલો તમારે શું કરવાનો છે જાતે કરવાનો છે બરાબર છે બીજા નંબરનો દાખલો તમારી જાતે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરી ત્રીજા નંબરનો દાખલો જોઈજો શું કીધું છે 20p/3 બરાબર કેટલા છે 40 હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું જે રકમ આપી હોય તેમાં ચલ વાળી સંખ્યાને કશું કરવાનું નહીં પહેલા ચલ વગરની સંખ્યાને જોવાનું એટલે કે ભાગાકારમાં જે સંખ્યા આપી છે કેટલા છે 3 ભાગાકારમાં 3 છે સામેની બાજુ જે તો શું થાય ગુણાકારમાં તો અહીંયા શું આવશે 20p બરાબર 40 3 ભાગાકારમાં સામેની બાજુ જાય તો ગુણાકાર તેવી રીતે 20p બરાબર 40 તરી કેટલા થાય 120 20 ગુણાકાર સામેની બાજુ જાય તો ભાગાકારમાં તેથી p બરાબર 120/20 શૂન્ય શૂન્ય કેન્સલ 6 2 12 તેથી p બરાબર કેટલા આવશે 6 આ એનો ઉકેલ છે તો વિદ્યાર્થી મિત્રો જે દાખલા આપણે ગણ્યા છે તે દાખલામાં ખાસ જોજો કે ઉકેલ શું મળે છે એમનામ કોઈ દાખલાનો ઉકેલ શોધવો નહીં બરાબર દાખલાનો ઉકેલ કઈ રીતે શોધી શકાય છે સમીકરણની ગોઠવણી કર્યા પછી બરાબર એ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો દાખલો ભણીએ તો કે 3p/10 બરાબર કેટલા છે 6 હવે અહીંયા 10 છે ભાગાકારમાં સામેની બાજુ જે તો શું થાય ગુણાકાર તો વિદ્યાર્થી મિત્રો શું આવશે 3p/6×10 ભાગાકારમાં 10 સામેની બાજુ જે તો શું થઈ જાય ગુણાકાર તેથી 3p/ કેટલા થશે 60 હવે 3 ગુણાકારમાં સામેની બાજુ જાય તો ભાગાકારમાં તેથી 60/3 20 તરી કેટલા થાય 60 તેથી p બરાબર કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 20 જવાબ આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 3 શું થઈ છે પૂરો થઈ છે તો જે સમીકરણની ગોઠવણી કરવાની કીધું છે વિદ્યાર્થી મિત્રો તે જે સમીકરણની ગોઠવણી કરી છે ચલને અલગ કરવાના પગલા કહો તો વિદ્યાર્થી મિત્રો આમાં ત્રણેય દાખલામાં આપણે ચલને શું કરીએ છીએ અલગ કરવા માટે 2 માઇનસ છે સામે જાય તો શું થઈ જાય પ્લસ થઈ જાય એવી રીતે અહીંયા 20 ગુણાકારમાં છે બરાબર 20×p 20 ગુણાકારમાં સામે બાજુ જાય તો શું થઈ જાય ભાગાકાર તે અહીંયા 3p 3p માં શું છે 3 ગુણાકારમાં સામે બાજુ જાય તો શું થઈ જાય ભાગાકાર તે ચલ શું પડે છે અલગ પડે છે ચાલો વિદ્યાર્થી મિત્રો અને પછી લાસ્ટ માં જે આપણે ચોરસ કામ કર્યું છે તે શું છે સમીકરણનો ઉકેલ છે બરાબર
આ રીતે દાખલા નંબર 3 પૂરો થઈ છે. આગળનો દાખલા નંબર છે 4. તો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલા નંબર છે 4 સમીકરણ ઉકેલ. અત્યાર સુધી દાખલા નંબર 1 2 અને 3 માં આપણે શું કરતા હતા? ચલને અલગ કરતા, પગલા કહો અને સમીકરણનો ઉકેલ શોધો. એની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો બધા દાખલા હવે કેવા આવે છે? મિક્સ આવશે. સમીકરણનો ઉકેલ મેળવો. તો આ બધા દાખલા આપણે ભણી ચૂક્યા છે. તો અમુક દાખલા તમારે જાતે ગણવા દેશે અને અમુક દાખલા આપણે આપણે કરીશું. ખબર છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ ધ્યાન બધા દાખલામાં આન્સર પહેલો અહીંથી આપણે જોવી દાખલા. દસ પી બરાબર 100. તો વિદ્યાર્થી મિત્રો દસ શેમાં છે? ગુણાકારમાં. સામે જાય તો ભાગાકારમાં. તો શું થશે? પી બરાબર 100/10. શૂન્ય શૂન્ય કેન્સલ, તેથી પી બરાબર કેટલા આવશે? 10. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો આ શું મળ્યો? સમીકરણનો ઉકેલ. તો પહેલો દાખલો મેં કરાયો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, એ તમારે જાતે કરવાનું રહેશે. બરાબર છે? તે રીતે આઈ તમારી જાતે કરવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ બીજા નંબર ના દાખલો. 10p + 10 બરાબર કેટલા જેટલા છે? 100. 10p + 10 = 100. હવે વિદ્યાર્થી મિત્રો 10 કેવા છે? પ્લસ. સામેની બાજુ જતો શું થઈ જાય? માઇનસ. તો 10p = 100 - 10. વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં ખાસ ધ્યાન રાખજો, બાકીના અમુક દાખલાની જેવા જે પણ હશે પ્લસ માઇનસમાં એ તમારે જાતે કરવાનું રહેશે. અહીંયા પ્લસ છે, સામે જાય તો માઇનસ, માઇનસ હોય તો સામે જાય તો પ્લસ. બરાબર છે? પણ બાકી બધું તો સેમ જ છે. 10p = શું છે? 100માંથી 10 જાય તો કેટલા વખત? વિદ્યાર્થી મિત્રો 90. 10 ગુણાકારમાં, સામેની બાજુ જાય તો ભાગાકારમાં. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? p = 90/10. શૂન્ય શૂન્ય કેન્સલ, તેથી p = કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 9. બરાબર. તો આ બીજા નંબરનો દાખલો જે મેં કરાયો વિદ્યાર્થી મિત્રો, એવી રીતે તમારે ત્રીજા નંબરનો એટલે કે જી દાખલો જાતે કરવાનો રહેશે. એવી રીતે જે કે એલ. બરાબર. જો અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જી જે કે એલ આ ટોટલ કેટલા દાખલા થયા? 1, 2, 3, 4, 5, 6 દાખલા તમારે એક જ રીતના છે. બસ શૂન્ય હોય તો શૂન્યને ધ્યાનમાં નહીં લેવાની. તો અહીંયા શું થઈ જાય? 6 કેવા છે? માઇનસ. સામે જાય તો પ્લસ. તો 0 + 6 એટલે 6 ના 6 જ આવશે. અહીંયા 6 કેવા છે? પ્લસ. સામે જાય તો માઇનસ. તો 6 શું કેવા આવશે? માઇનસ આવશે. બરાબર. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 12 કેવા છે? પ્લસ. સામે બાજુ જાય તો માઇનસ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો જોઈએ ત્રીજા નંબરનો દાખલો કે સી p/4 = 5. હવે વિદ્યાર્થી મિત્રો પી ના છેદમાં કેટલા છે? 4. 4 શેમાં છે? ભાગાકારમાં. સામેની બાજુ જાય તો ગુણાકારમાં, તેથી p = 5/4. તેથી p = 5 કેટલા થાય? 20. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ડી ઈ બરાબર એચ આ બધા દાખલા તમારે જાતે. મેં ટોટલ કેટલા કર્યા છે? એ પછી આ બી અને આ સી, 3 દાખલા મેં ગણ્યા છે. બાકીના બધા દાખલા વિદ્યાર્થી મિત્રો સારા છે, પણ તોય છતાં હું તમને એક દાખલો બતાવી દઉં છું. આ જી છે ને, જી નંબરનો દાખલો હું બતાવી દઉં તમને, એટલે વ્યવસ્થિત રીતે તમારે ભણતા ફાવે. બાકીના 3 દાખલા છે એની જેવા જ છે. તો જી નંબરનો દાખલા રકમ છે 3s + 12 = 0. તો બાકીના 2 દાખલા છે એ દાખલામાં તમારે ખાસ ધ્યાન રાખજો. હવે 12 કેવા છે વિદ્યાર્થી મિત્રો? પ્લસ. સામે કાઢી દે તો શું થઈ જાય? માઇનસ. 3s = 0 - કેટલા થઈ જાય? 12. હવે 3s = 0 - 12 તો શું થશે? -12. 3 ગુણાકારમાં, સામેની બાજુ જાય તો ભાગાકારમાં, તો s = -12/3 = કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 12. તેથી s = કેટલા આવશે? 4. આવી રીતે જે બીજા દાખલા છે એ તમારે જાતે કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. તમને જરૂર છે ચિરાગ સર, દાખલા નંબર 4માં તો 12 દાખલા છે, એમાંથી 1, 2, 3, 4 દાખલા કરાવ્યા, બાકીના બધા દાખલા 8 અને 8 દાખલા જાતે આપ્યા. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 4.1 થી માંડીને તમે સ્વાધ્યાય 4.2 ના દાખલા નંબર 3 સુધીના દાખલા જુઓ. કયો દાખલો આપણે
બે દાખલાથી વધારે આપ્યા છે આપ્યા છે ના બધા દાખલા આપણે બોર્ડ ઉપર કરાવ્યા છે સેમ ટુ સેમ તેની જેવા જ છે બીજો કોઈ જ ફરક નથી અહીંયા ખાલી સમીકરણ દાખલા નંબર 4 માં શું થઈ ગયો છે ઉપરની રકમનું એડિંગ છે ખાલી ફૂટલી ગઈ બાકી આપણે રીત તો બધામાં સરખી જ કરી છે બરોબર એટલે બાકી બધા દાખલાની રીત તમારે કેવી રીતે કરવાની છે આ રીતે તમારે જાતે જ કરવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 અહીંયા શું થાય છે પૂરો થઈ છે એની સાથે સાથે આપણે સ્વાધ્યાય પણ અહીંયા શું થશે પૂરું થશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો આપણે આગળનું સ્વાધ્યાય આવશે સ્વાધ્યાય 4.3 બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણા બાકીના દાખલા જે છે એ તમારે જાતે કરવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો આગળનો સ્વાધ્યાય આપણે 4.3 માં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આગળનો સ્વાધ્યાય છે 4.3 દાખલા નંબર 1 છે જે રીતે આપણે સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 4 માં જોયો તો સમીકરણનો ઉકેલ મેળવો તેવી રીતે આમાં પણ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો દાખલામાં ધ્યાન આપજો એમાં એ નંબરની રકમમાં ખાસ ધ્યાન 2y + 5/2 = 37/2 તો વિદ્યાર્થી મિત્રો તમને એમ થતું હશે સાહેબ આના અપૂર્ણાંકમાં તો કશું નથી અને આ અપૂર્ણાંકમાં આપણી છે સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો ચલ વડા બંને કશું કરવાની ચલ વડા 5 છે 5/2 કેવું છે પ્લસ સામે જાય તો શું કરવાનું માઇનસ તો અહીં લખશું 2y = 37/2 - 5/2 5/2 કેવા હતા પ્લસ સામે જાય તો શું થઈ ગયા માઇનસ તેથી 2y = બનેના છેદ કેવા છે સરખા સરખા હોય તો કેવા લખવાનું 1 વાર તેના છેદમાં છેદ સરખા હોય તો છેદમાં 2 કેવા લખવાના 1 વાર ઉપરની સંખ્યા કઈ છે 37 - 5 તેથી 2y = 37 માંથી 5 જાય તો કેટલા આવે 32 છેદમાં કેટલા આવે 2 તો 16 2 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 32 તેથી 2y = કેટલા આવે 16 હવે 2 ગુણાકાર સામેની બાજુ જાય તો ભાગાકારમાં તેથી 16 છેદમાં 2 8 2 કેટલા થાય 16 તેથી y = કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો 2 8 જવાબ આવે y = કેટલો જવાબ આવે 8 તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો 37 માંથી 5 જાય તો કેટલા વધે 32 છેદમાં કેટલા છે 2 તો 16 2 32 તો 2y = કેટલા થાય 16 2 ગુણાકારમાં સામે બાજુ જાય તો ભાગાકારમાં y = કેટલા આવશે 8 અને 8 2 કેટલા થાય 16 તે રીતે વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો દાખલો છે 5t + 28 = 10 28 કેવા છે પ્લસ સામે બાજુ જાય તો શું થઈ જાય માઇનસ પાયા લખશો 5t = 10 28 પ્લસ સામે બાજુ જાય તો માઇનસ તેવી રીતે 5t = 10 માંથી 28 જાય 10 માંથી 28 જાય ના જાય 28 માંથી 10 જાય તો કેટલા વધે 18 અને કેવા માઇનસ હવે 5 ગુણાકારમાં સામેની બાજુ જાય તો ભાગાકારમાં તેથી t = માઇનસ 18 છેદમાં કેટલા આવે 5 બરાબર છે કારણ કે 5 ના ક્રમમાં 18 આવે નહીં તેથી ભાગી શકાતો નથી તેથી તેનો જવાબ આવશે t = માઇનસ 18/5 એ રીતે વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો છે c એમાં ખાસ ધ્યાન આપજો c થોડો ઉપર લખી દેવી a/5 + 3 = b બરાબર રકમ છે જ ઉપર લખી છે જગ્યા હતી તેના હિસાબે તો વિદ્યાર્થી મિત્રો જુઓ ખાસ 3 કેવા છે પ્લસ સામેની બાજુ જે તો કેવા થઈ જાય માઇનસ તો a/5 = 2 માઇનસ કેવા થશે 3 માઇનસ 3 કેવા થશે માઇનસ તેથી a/5 = 2 માંથી 3 જાય કે 3 માંથી 2 જાય 3 માંથી કેટલા જશે 2 3 માંથી 2 જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધે 1 પણ કેવા આવશે માઇનસ તેવી રીતે વિદ્યાર્થી મિત્રો 5 સેમા છે ભાગાકાર સામેની બાજુ જાય તો ગુણાકાર તેથી a = માઇનસ 1 ગુણ્યા કેટલા લખવાના 5 તેથી a = કેટલો જવાબ આવશે 5 એકા 5 અને કેવા માઇનસ તેથી આપણો જવાબ આવશે a = માઇનસ 5 ખ્યાલ આવી ગયો મિત્રો આ રીતે ચોથો દાખલો છે તો એમાં પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ કરી કે q/માં આ વિદ્યાર્થી મિત્રો મેં 9 નથી લખ્યા q લખ્યા છે 9 હું આ રીતે લખું છું બરોબર છે અને q લખવાના આવે તો એને આ રીતે લખવામાં આવે છે બરોબર એટલે 9 ના જેવું દેખાશે q/4 + 7 = 5 7 કેવા છે પ્લસ સામેની બાજુ જાય તો કેવા થઈ જાય માઇનસ q/4
बराबर 5 - 7 એટલે q છેદમાં 4 બરાબર 5 માંથી 7 જાય એટલે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો -2 4 ભાગાકારમાં સામેની બાજુ જાય તો ગુણાકારમાં એટલે q બરાબર -2 ગુણ્યા કેટલા લખવાના 4 કેમ 4 ભાગાકારમાં છે સામેની બાજુ જાય તો ગુણાકારમાં એટલે q બરાબર 4 તો કેટલા થશે 8 કેવા આવશે -m અને k કેવા છે માઈનસ છે એટલે q બરાબર -8 તો વિદ્યાર્થી મિત્રો જે પણ આપણે દાખલાની ગણતરી કરી છે દાખલાની ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ ગુણાકાર ભાગાકાર જે થતું હોય સરવાળાની બાદબાકી થતું હોય તો સરવાળાની બાદબાકી કરવાની બાદબાકીનો ગુણાકાર થાય બાદબાકીનો સરવાળો થતો હોય તો સરવાળો કરવાનો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય આ વસ્તુનો ટોપિક જેને પણ યાદ હશે તેને સમીકરણનો ઉકેલ શોધતા આવડશે બાકી નહીં હવે કોઈ વિદ્યાર્થી મિત્રો 5/2 x બરાબર -10 હવે આ બંને રકમ સમાન છે ગુણાકારમાં તો 5 નો ગુણાકાર x વડે કરો તો વિદ્યાર્થી મિત્રો શું થશે 5x શું થશે 5x છેદમાં કેટલા આવશે 2 બરાબર -10 હવે જો એ x અલગ લખ્યા છે તેથી આપણે 5 અને x નો શું કરીએ ગુણાકાર એટલે 5x છેદમાં 2 બે ભાગાકારમાં સામેની બાજુ જોઈએ તો ગુણાકારમાં તે રીતે 5x બરાબર -10 બે ભાગાકારમાં સામેની બાજુ જોઈએ તો ગુણાકારમાં બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 સેમાં લખ્યા છે ગુણાકારમાં આને હટાવી નાખીએ અહીંયા આપણે 5 એટલે કે 5x હવે પછીનું પદ જો 5 ગુણાકાર સામેની બાજુ જાય તો ભાગાકારમાં તેથી x બરાબર -10 ગુણ્યા 2 છેદમાં 5 તો 5 2 કેટલા થાય 10 તેથી x બરાબર 2 2 4 પણ કેવા આવશે માઇનસ કેમ કારણ કે 10 કેવા હતા માઇનસ બરાબર છે વિદ્યાર્થી મિત્રો એટલે x બરાબર -4 છે હવે વિદ્યાર્થી મિત્રો f નંબરનો દાખલો છે તેમાં પણ ખાસ ધ્યાન રાખજો 5/2 x બરાબર 25/4 તો વિદ્યાર્થી મિત્રો સેમ અહીંયા આપણે જે દાખલો ગણ્યો તે રીતનો દાખલો ત્યાં છે તો તેને પણ ખાસ ધ્યાનમાં રાખીને આપણે દાખલો ગણી લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો 5 * x તો શું થશે વિદ્યાર્થી મિત્રો 5x/2 બરાબર 25/4 બરાબર છે હવે જો હવે બે ભાગાકારમાં સામેની બાજુ જઈએ તો ગુણાકારમાં તેથી 5x બરાબર 25 ગુણ્યા કેટલા થશે 2/4 કારણ કે 2 સેમાં હતા ભાગાકારમાં સામેની બાજુ જઈએ તો ગુણાકારમાં તેવી રીતે 5 ગુણાકારમાં સામેની બાજુ જઈએ તો ભાગાકારમાં તેથી પદની ગોઠવણી કરીને કે 5x બરાબર 25 ગુણ્યા 2/4 હવે 5 ગુણાકારમાં છે તો સામેની બાજુ જઈએ તો ભાગાકારમાં 2 × 4 પાયો પાયો 25 તેથી x બરાબર 5/2 કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો 2/4 મિત્રો પાયો પાયો 25 2 × 4 2 કેન્સલ થઈ ગયા તો વધ્યા શું 2 5/2 બરાબર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો એટલે આપણો જવાબ આવશે x બરાબર 5/2 એવી રીતે વિદ્યાર્થી મિત્રો g હું કરાવું છું x તમારે જાતે કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો જો 7m + 19/2 બરાબર 13 19/2 કેવા છે પ્લસ છે સામેની બાજુ જાય તો શું વિદ્યાર્થી માઇનસ તો અહીંયા શું લખશું 7m બરાબર 13 -19/2 હવે બંનેના આના છેદમાં કશું નથી તો કેટલા મૂકી દો 1 અથવા કશું ન મૂકો તો પણ ચાલશે કારણ કે એવું ગણતરી આપણે કેવી કરવાની છે સરળ તો 7m બરાબર 13 અને 2 નો શું કરવાનો ગુણાકાર 13 અને 2 નો ગુણાકાર 13 2 કેટલા થાય 26 2 વડે ગુણાઈ ગયા પછી નિશાની કઈ છે અહીંયા માઇનસ કેટલા લખ્યા છે 19 છેદમાં કેટલા છે તો 1 ના છેદમાં કેટલા મૂકી દેવાના 2 તેવી રીતે 7m બરાબર 26 માંથી કેટલા બાદ કરવાના 19 26 માંથી 19 જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે 7 વધશે છેદમાં કેટલા આવશે 2 હવે અહીંયા ગુણાકારમાં કેટલા છે 7 સામેની બાજુ જાય તો ભાગાકારમાં 7 બરાબર ને 7 અહીંયા ગુણાકારમાં છે સામેની બાજુ જાય તો ભાગાકારમાં 7 7 કેન્સલ
તેથી m બરાબર છેદમાં કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 2 ઉપર કશું નથી તો 1 એટલે m બરાબર 1 છેદમાં 2 તેવી રીતે વિદ્યાર્થી મિત્રો આ તમારે શું કરવાનું છે જાતે ગણવાનું જાતે ગણવાનું હવે વિદ્યાર્થી મિત્રો સીયા નંબરનો દાખલો છે તે ખાસ ધ્યાન રાખજો બરાબર છે હવે 2b છેદમાં 3 માઈનસ 5 બરાબર 3 5 કેવા છે માઈનસ સામે બાજુ દે તો 10 થઈ જાય તો 2b છેદમાં 3 બરાબર રકમ થોડી ઉપર લખી દેવી એટલે ગણતરી કરવામાં સરળતા રહે 2b છેદમાં 3 માઈનસ 5 બરાબર 3 તો વિદ્યાર્થી મિત્રો 5 માઈનસ છે સામેની બાજુ જાય તો શું થઈ જાય પ્લસ અહીંયા લખી દેશું પ્લસ 5 કેવી રીતે 2b છેદમાં 3 તો 3 વત્તા 5 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 8 હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો આપણે અહીંયા b લખીએ છીએ ને અહીંયા 8 લખીએ છીએ હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો 2 ગુણાકાર સામેની બાજુ દે તો ભાગાકારમાં 3 ગુણાકાર સોરી 3 ભાગાકાર સામેની બાજુ દે તો ગુણાકારમાં તો 2 જો કેટલા થાય 8 તેવી રીતે વિદ્યાર્થી મિત્રો b બરાબર 4 કરી ભાગ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો b બરાબર કેટલો જવાબ આવે છે 12 જવાબ આવે છે તો વિદ્યાર્થી મિત્રો એટલે h પછી i નંબરનો દાખલો આવે બરાબર i પણ તમારી જાતે કરવાનો રહેશે h i j બરાબર મેં j નંબરનો દાખલો કરાવ્યો છે h અને i આ બંને દાખલા તમારે જાતે કરવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 આપણે અહીંયા શું કરીએ છીએ પૂર્ણ વિરામ કરીએ છીએ તો બધા દાખલાના સમીકરણનો ઉકેલ જે આપણે ચોરસ બોક્સ કર્યું છે તે રીતે તમારે પણ ચોરસ બોક્સ અથવા ગોળ કરી દેવાનું રહેશે જેથી આપણને ખ્યાલ આવે કે આ આપણો આન્સર છે ઓકે તો અહીંયા દાખલા નંબર 1 શું થાય છે પૂરો થાય છે તો આગળનો દાખલો જોઈ તો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલા નંબર છે 3 સોરી દાખલા નંબર 2 સમીકરણ ઉકેલ સેમ ટુ સેમ વિદ્યાર્થી મિત્રો આગળના જે દાખલા આપણે જોયા પણ તેની કરતા સેજ અલગ છે તો ખાસ ધ્યાન રાખજો આપણી પાસે આટલું જ પદ આપતા હતા બરાબર અને આ સંખ્યા આપણે કેવી આવી છે એક્સ્ટ્રા એટલે કે વધારાની આવી છે એટલે વધારાને દાખલામાં વધારે નથી પણ આપણે અહીંયા સુધીના દાખલા ગણ્યા છે પણ આવી સંખ્યાના દાખલા ગણ્યા નથી તો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ ધ્યાન રાખજો શું કરવાનું રહેશે તો એ જાણવા માટે દાખલામાં ખાસ ધ્યાન તો 2 કૌંસમાં x + 4 = 12 તો વિદ્યાર્થી મિત્રો x + 4 અને 2 આ બંને વચ્ચે શું છે ગુણાકાર તો 2 ગુણાકાર સામેની બાજુ જાય તો શું થાય ભાગાકારમાં તો અહીંયા વધે શું x + 4 = 12 તો 2 ગુણાકારમાં સામેની બાજુ જાય તો ભાગાકારમાં બરાબર કારણ કે x + 4 કૌંસમાં છે અને 2 કૌંસની બહાર છે એટલે મતલબમાં બંને સંખ્યા વચ્ચે કઈ જ કહેવાય ગુણાકારની નિશાની છે 2 ગુણાકારમાં અને સામેની બાજુ જે ભાગાકારમાં બરાબર તો 2 6 કેટલા થાય 12 તેથી x + 4 = 6 બરાબર વિદ્યાર્થી મિત્રો તો 4 કેવા છે પ્લસ સામેની બાજુ જાય તો માઈનસ તેથી x = 6 - 4 તેથી x = 6 માં 4 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો 2 તો આ જવાબ છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ સમીકરણનો ઉકેલ આપણે જે શોધવાનો છે સેમ ટુ સેમ બધા દાખલાની જેવ જ છે પણ તોય છતાં ખાસ ધ્યાન દેવું જરૂરી છે કારણ કે પરીક્ષા નજીક આવી છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીં તે રીતે 3 કૌંસમાં n માઇનસ 5 બરાબર 21 બરાબર એમાં 3 અને n માઇનસ 5 વચ્ચે શું કહેવાય ગુણાકારમાં છે 3 સેમાં લખ્યા કહેવાય ગુણાકારમાં તો સામેની બાજુ જાય તો શું થાય ભાગાકારમાં તો n માઇનસ 5 બરાબર 21 આ બંને વચ્ચે નિશાની કઈ કહેવાય ગુણાકારમાં કારણ કે n માઇનસ 5 જેમાં લખ્યા છે કૌંસમાં અને 3 કેમાં છે કૌંસની બહાર તો 3 અને n માઇનસ 5 વચ્ચે ગુણાકાર નિશાની 3 ગુણાકારમાં સામેની બાજુ જાય તો ભાગાકારમાં તેથી 3 સીધા કેટલા થાય 21 તેથી n માઇનસ 5 બરાબર કેટલા આવે 7 5 કેવા છે માઇનસ સામેની બાજુ જાય તો પ્લસ તેથી n = 7 + 5 તેથી n = 7 + 5 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 12
તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સી એ દાખલો તમારે શું કરવાનો છે જાતે ગણતરી કરવાની છે એ દાખલાની ગણતરી કેવી કરવાની છે તમારે જાતે ડી નંબરનો દાખલો જો સી જાતે છે ડી દાખલો જો માઈનસ 4 કૌંસમાં 2 પ્લસ x બરાબર 8 આ રકમ કૌંસમાં છે એની આગળ કેટલા આવે છે માઈનસ 4 એ માઈનસ 4 શેમાં છે ગુણાકારમાં બરાબર તો સામેની બાજુ જે અંદર શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો ભાગાકારમાં તો પદ શું બને 2 પ્લસ x બરાબર 8 છેદમાં કેટલા આવે માઈનસ 4 કેમ કારણ કે બંને વચ્ચે ગુણાકારની નિશાની છે 4 શેમાં છે ગુણાકારમાં પણ લખ્યા ભલે 4 માઈનસ હોય પણ માઈનસ 4 શેમાં છે ગુણાકારમાં સામેની બાજુ જે તો ભાગાકારમાં તેથી 4 2 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 8 તેથી 2 પ્લસ x છેદમાં કોઈ સંખ્યા નથી એટલે નિશાની કઈ છે માઈનસ કે માઈનસ ના કે હોય આવે ઉપર એટલે શું થઈ જાય માઈનસ 2 હવે 2 કેવા છે પ્લસ સામેની બાજુ જાય તો માઈનસ તેથી x બરાબર માઈનસ 2 માઈનસ 2 માઈનસ 2 તો હતા જ આ 2 કેવા હતા પ્લસ સામે કે તો શું થઈ ગયા માઈનસ તેથી x બરાબર માઈનસ માઈનસ પ્લસ તેથી જવાબ શું આવશે 4 પણ 2 કેવા છે માઈનસ આ 2 પણ કેવા છે માઈનસ તો માઈનસ માઈનસ શું થાય પ્લસ તેથી જવાબ શું આવશે માઈનસ 4 આવશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણો ડી નંબરનો દાખલો પણ શું થાય છે પૂરો થાય છે તેવી જ રીતે એની જેવો આગળ છે અહીંયા 4 કેવા હતા માઈનસ ના અહીંયા 4 કેવા છે પ્લસ દાખલાની રીત કેવી છે સરખી બરાબર તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો 4 કેવા છે આપણે ગુણાકારમાં છે 4 કૌંસમાં 2 માઈનસ x બરાબર 8 તો 4 શેમાં છે ગુણાકાર સામેની બાજુ જાય તો ભાગાકારમાં તો પદની ગોઠવણી શું થાય 2 માઈનસ x બરાબર 8 હવે 4 ગુણાકારમાં સામેની બાજુ જાય તો ભાગાકારમાં તેથી 4 2 8 તેથી 2 માઈનસ x બરાબર કેટલા વધે વિદ્યાર્થી મિત્રો 2 બરાબર છે તેથી કેટલા વધશે 2 વધશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો હવે 2 કેવા છે પ્લસ છે x કેવા છે માઈનસ તો x ને કશું નથી કરવાનું આ 2 છે કેવા છે પ્લસ x ની આગળ કઈ નિશાની છે માઈનસ તો 2 ની આગળ કોઈ નિશાની ન એટલે મતલબ એવું સમજો કે 2 કેવા છે પ્લસ સામે જાય તો માઈનસ તેથી માઈનસ x બરાબર 2 માઈનસ 2 તેથી માઈનસ x બરાબર 0 તો વિદ્યાર્થી મિત્રો કોઈ દી ચલ ઋણ સંખ્યામાં ના હોય એટલે કે માઈનસમાં ના હોય તો ચલ શેમાં હોય ધન સંખ્યામાં તેથી x બરાબર જવાબ શું મળે છે 0 બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 2 એટલે કે સ્વાધ્યાય 4 અને 3 માં દાખલા નંબર 2 સંપૂર્ણ રીતે પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ ધ્યાન રાખજો આજે આપણે વિદ્યાર્થી મિત્રો તમે ક્યારે જોયા નહીં એટલા બધા દાખલા ગણે ભણી ગયા આપણે બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો ખાસ ધ્યાન રાખજો દાખલા તો બહુ વિદ્યાર્થી મિત્રો સહેલા છે એટલે આપણે થોડોક વધારે ટાઈમ બગાડતા નથી જેથી કરીને આપણે દાખલાનું શું કરીએ છીએ વધારે પડતી પ્રેક્ટિસ કરતા રહીએ છીએ અને દાખલા ગણતા રહીએ છીએ જેથી કરીને આપણને દાખલાનું સોલ્યુશન કરતાં વધારે આવડી જાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો કારણ કે દાખલાની હરેક દાખલાની રીત કેવી છે એક સરખી જ છે દાખલા નંબર 2 ને છોડે આની જેવો દાખલા નંબર કયો આવશે હવે 3 તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.3 માં દાખલા નંબર 2 સુધી આપણે રાખીએ છીએ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પણ આપણે દાખલા ગણીશું ત્યારે દાખલા નંબર 3 થી શરૂઆત કરીશું જેથી આપણે દાખલાની પ્રેક્ટિસ અને અમુક દાખલાની જે કંઈ ગણતરી છે એ સરળતાથી કરી શકીએ એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો આજે આપણે જે પણ દાખલા ગણ્યા છે એ દાખલાની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે સી ડબલ્યુમાં તો લખવાના છે સાથે સાથે પ્રેક્ટિસ કરશો તો તમને વધારે પડતું સોલ્યુશન કરતાં આવડશે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો ટાઈમ પાસ વધારે કરવો નહીં કારણ કે 15-20 દાડા પછી તમારી સેમેસ્ટર 1ની એક્ઝામ લેવામાં આવશે એટલે પ્રેક્ટિસ સાથે અને દાખલાઓની તૈયારી સાથે રહેવું જોઈએ આપણે હવે જેથી કરીને આપણો ટાઈમ થોડો ઓછો બગાડવાનો બરાબર છે રમવાની પાછળ જેવું લોકો વિચારતા હોય કે સેમેસ્ટર 1ની એક્ઝામ નહીં લેવાય તો વિદ્યાર્થી મિત્રો એવું નથી બરાબર આ અંત પછી ગમે ત્યારે પણ આ મહિનો ઉતરતા અથવા ત્યાં અંત પૂરો થતાં ગમે ત્યારે તમારે પરીક્ષા તો લેવાની છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો જે પણ દાખલા આપણે આગળના ચેપ્ટરમાં જે કઈ દાખલા ચલાવ્યા છે એ બધા દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો સાથે સાથે જે ચેપ્ટર ચાલે છે તેની પણ પ્રેક્ટિસ કરતા રહેજો જેથી આપણે સોલ્યુશન ઓછા સમયમાં થઈ શકે એ તો આપણે પહેલેથી કહેતા આવ્યા છીએ પણ સોલ્યુશન કરે કોણ સાહેબ કરે તો થાય
બરોબર ને પણ એવું લખી વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન કરો તો વધારે સારું રહેશે બરોબર હું તો મારી રીતે સોલ્યુશન કરીશ પણ મારા ગુણ લખેલા માર્ક્સ મને મળે તમને ના મળે એટલે તમે લખશો તો તમને મળશે તો એના માટે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ વધારજો ઓછા ટાઈમમાં વધુ મહેનત કરજો હવે બરોબર તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ આવતા નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 4.3 માં દાખલા નંબર 3 સાથે મળીશું બરોબર ત્યાં સુધી નમસ્કાર